કાર બાળ દોસ્તો આપ સૌનું મારી ચેનલ ઓલ સક્સેસ એજ્યુકેશનમાં હું હાર્દિક સ્વાગત કરું છું આપણે અંગ ગણિતમાં આજે સ્વાધ્યાય નંબર એક પોઈન્ટ બે જોવાના છીએ હજુ સુધી જે બાળકે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને લાઈક પણ કરશો અને કમેન્ટ પણ કરશો આપણે આપણા સ્વાધ્યની શરૂઆત કરી સ્વાધ્યાય નંબર પોઈન્ટ બી પહેલો દાખલો આપણે જોઈએ પહેલો પ્રશ્ન એક ચાર છ આઠ અને નવ અંકોનો ફક્ત એક જ વાર ફક્ત એક જ વાર ઉપયોગ કરી તો પાંચ અંકવાળી પાંચ અંકવાળી મોટા મોટી સંખ્યા કઈ બને તો આ પાંચ અંકોનો ઉપયોગ કરવાનો છે અને મોટા મોટી સંખ્યા બનાવવાની છે આપણે મોટા મોટી સંખ્યા કઈ રીતે બનાવી એનો એક અલગથી વિડીયો બનાવેલો છે તે બધાય જોઈ લેવો આ રીતના પ્રશ્નો પૂછાય તો આ દાખલો કઈ રીતે ગણવો જો જોઈએ અહીંયા અંકો આપેલા છે એક ચાર છ આઠ અને નવ આ પાંચ અંકો આપેલા છે અને પાંચ અંકોનો જ ઉપયોગ કરીને મોટા મોટી સંખ્યા બનાવવાની છે તો જ્યારે મોટા મોટી સંખ્યા બનાવી હોય ત્યારે અંકોને ઉતરતા ક્રમમાં લખવાનું સૌથી મોટો અંક પહેલાં લખવાનું અહીંયા નવા આવશે સૌથી મોટો અંક પછી એનાથી નાનો અંક લખવાનો આઠ પછી એનાથી નાનો અંક છ પછી નાનો અંક ચાર અને સૌથી નાનો અંક છેલ્લે લખવાનો તો આપણને પાંચ અંકોથી બનતી મોટા મોટી સંખ્યા અહીંયા મળી જશે અઠ્ઠાણું હજાર છસો ને એકતાલીસ આપણો જવાબ થશે તો પરીક્ષામાં આ રીતનો દાખલો પૂછાય મોટા મોટી સંખ્યા બનાવતો આપેલા અંકોને ઉતરતા ક્રમમાં લખવાથી જવાબ સરળતાથી મળી જશે બીજો પ્રશ્ન જોઈએ નાની પાંચ અંકોની સંખ્યા અને મોટા મોટી ચાર અંકોની સંખ્યા નો તફાવત કેટલો થશે એ રીતનો પ્રશ્ન અહીં આપેલો છે નાનામાં નાની પાંચ અંકોની સંખ્યા પાંચ અંકોની સંખ્યા અને મોટામાં મોટી ચાર અંકોની સંખ્યા નો તફાવત કેટલો થશે નો તફાવત આ રીતે અહીંયા પ્રશ્ન પૂછેલો છે તો પાંચ અંકોની સંખ્યા એ આપણે જાણીએ છીએ કે પાંચ અંકોની સંખ્યા કઈ છે તો દસ હજાર છે એક બે ત્રણ ચાર અને પાંચ નવ હજાર નવસો નવ્વાણું એ મોટા મોટી ચાર અંકની સંખ્યા થશે ચાર નવ હજાર નવસો નવ્વાણું પછી દસ હજાર છે એ પાંચ અંકો બની જાય એટલે સૌથી નાની નાની પાંચ અંકોવાળી સંખ્યા દસ હજાર થશે પછી મોટા મોટી ચાર અંકોવાળી સંખ્યા કઈ થશે તો આપણે જાણીએ છીએ કે નવ હજાર નવસો ને નવ્વાણું બંનેનો તફાવત એટલે બાદ બાકી કરવાની છે તફાવત પૂછાય એટલે તમારે બાદ બાકી કરવાની એ ધ્યાનમાં રાખો તો અહીંયા આપણે બાદ બાકી કરીએ જીરોમાંથી નવ જાય એટલે દસકો લેવા પડશે અહીંયાથી જીરો અહીંયા નવ ને અહીંયા જ્યાં દસકો માગે છે ત્યાં દસ મૂકવાનું દસમાંથી નવ જશે તો એક નવમાંથી નવ જાય તો જીરો અહીંયા નવ અહીંયા પણ જીરો ને અહીંયા પણ ઝીરો તો આપણે જવાબ થશે એક આપણને તફાવત કેટલો મળે છે એક તો આનો જવાબ આપણને મળે છે એક તો આ દાખલો આપણે આ રીતે ગણવાનો છે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈએ અહીંયા ત્રીજો પ્રશ્ન આ રીતે છે કે જુદા જુદા અંકોથી બનેલી ચાર અંકોવાળી વાળી નાના નાની સંખ્યા જેમાં નવ દશકના સ્થાન પર હોય તો તે સંખ્યા કઈ બને એ રીતનો પ્રશ્ન આપેલો છે આપણે લખીએ પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ જુદા જુદા અંકોથી બનેલી જુદા જુદા અંકોથી બનેલી ચાર અંકોવાળી ચાર અંકોળી નાનામાં નાની સંખ્યા ચાર અંકોવાળી નાનામાં નાની સંખ્યા નાનામાં નાની સંખ્યા જેમાં દશક જેમાં નવ છે એ દશકના સ્થાન પર હોય દશકના સ્થાન પર હોય તો તે સંખ્યા કઈ છે તો તે સંખ્યા કઈ છે અહીંયા ચાર વિકલ્પો આપેલા છે પરીક્ષામાં પણ તમને ચાર વિકલ્પો આપેલા હશે એ બી સીડી એ પ્રમાણે અહીંયા ચાર વિકલ્પો આપેલા છે એક હજાર બાણું બી વિકલ્પ છે એક હજાર બસો નેવ સી વિકલ્પ છે બે હજાર એકાણું અને ડી વિકલ્પ આપેલો છે બે હજાર એકસો જો ચાર અંકોથી બનેલી ચાર અંકોવાળી સંખ્યા તો ચાર ચાર સંખ્યાઓ ચાર અંકોવાળી બને છે નવ જે દશકના સ્થાન પર હોવું જોઈએ એ નિયમનું પણ ચાર ચાર વિકલ્પોમાં પાલન થાય છે હવે આમાંથી નાના નાની સંખ્યા શોધવાની છે જુઓ આ એક હજાર માં આપેલું છે આપણને એક હજાર આ બે હજાર આ બે હજારમાં છે એટલે આ બે સંખ્યાઓ નીકળી જશે બાકીની આ સંખ્યાઓ હતી એક હજાર ને આ એક હજાર બસો એટલે એક હજાર બસો ને નેવું છે અને આ એક હજાર ને બાણું છે એટલે નાનામાં નાની સંખ્યા કઈ થવાની આપણને એક હજાર અને બાણું એટલે અહીંયા આપણો જવાબ એ વિકઅપ થશે તો આ રીતે આપણે જવાબ શોધી શકીશું હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ અહીંયા એક શબ્દમાં એક સંખ્યા લખેલી છે તેને અંકોમાં કઈ રીતે લખી શકાય એ મુજબનો પ્રશ્ન છે તો આપણી પ્રવેશ પરીક્ષામાં દસ કરોડ સુધીની સંખ્યાને શબ્દોમાં અને આંકડામાં લખવાવાળા પ્રશ્નો પૂછાય છે તો તમારે દસ કરોડ સુધીનું સંખ્યાઓનું મહાવરો વધારે કરવો પ્રશ્ન નંબર ચાર અહીંયા આપેલું છે કે ભાઈ સોળ લાખ આઠસો તેર 1683 1683 ને અંકોમાં કેવી રીતે લખી શકાય ને અંકોમાં કેવી રીતે લખી શકાય આルトનો પ્રશ્ન છે તો અહીંયા પણ ચાર વિકલ્પો આપેલા છે જો જે વિદ્યાર્થી મિત્રોને જવાબ શોધવામાં તકલીફ પડતી હોય તો આના ભાગ પાડી દેવા સોળ લાખ આઠસો તેર આપેલા છે સોળ લાખ સોળ લાખ આઠસો તેર જે વિદ્યાર્થી મિત્રોને આનો શોધવા દાખલો ગણવામાં તકલીફ પડે તો કઈ રીતે શોધું તો સોળ લાખ પહેલાં લખવાનું એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ દસ લાખમાં આપણે સોળ મૂકવાના છે દસ લાખના સ્થાન પર સોળ લખ્યા એટલે સોળ લાખ થઈ ગયા એક ભાગ પાડી દીધો બીજો આઠસો તો સોના સ્થાન પર આઠ મૂકવાનું આઠસો આપણે આ રીતે લખાયા અને તેર એકઠતાગઢ તેર દસ ને ત્રણ તેર આ બધી સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો ખાલી જગ્યા હોય ત્યાં ઝીરો મૂકી દેવાનો બધી સંખ્યાનો આપણે સરવાળો કરી દઈએ ત્રણમાં ઝીરો ઉમેરતો ત્રણ એકમાં ઝીરો મેળવતો એક આઠમાં જીરો તો આઠ છમાં જીરો છ અને એકમાં તો એક તો આપણને સોળ હજાર આઠસો ને તેર જવાબ મળી જશે તો આ રીતે પણ જવાબ શોધી શકાય છે અહીંયા જે ચાર વિકલ્પો આપેલા હતા એમાંથી ડી વિકલ્પમાં આપણો જવાબ મળી જાય છે હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ અંકો એક ઝીરો ત્રણ ચાર અને પાંચથી કઈ નાનામાં નાની એકી એટલે કે વિષમ સંખ્યા બનાવી શકાય અહીંયા અંકો આપેલા છે એક ઝીરો ત્રણ ચાર તથા પાંચ થી કઈ નાનામાં નાની નાનામાં નાની એકી એકી એટલે વિષમ સંખ્યા વિષમ સંખ્યા વિષમ સંખ્યા આપણે બનાવી શકાય આપણે એને ચાર વિકલ્પ લખી દઈએ ચાર વિકલ્પ આપેલા છે બીસીડી દસ હજાર ત્રણસો પિસ્તાલીસ પહેલો વિકલ્પ છે પછી બી નંબર દસ હજાર ચારસો પછી સી વિકલ્પ આપેલો છે દસ હજાર પાંચસો તેતાલીસ અને વિકલ્પ છે દસ હજાર ચારસો પાંત્રીસ જો આપણાનો દાખલો પૂછે તો કઈ રીતે ગણવાનો તો અંકો પહેલાં લખવા અંકો કયા કયા છે એક જીરો ત્રણ ચાર અને પાંચ પાંચ અંકોનો ઉપયોગ કરીને નાનામાં નાની એકી સંખ્યા બનાવવાની છે વિષમ સંખ્યા એટલે એકમનો અંક એક હોય ત્રણ હોય પાંચ હોય સાત હોય કે નવ હોય એ બધી સંખ્યાઓ વિષમ એટલે કે એકી સંખ્યાઓ કહેવાય એનો આપણે અલગથી વિડીયો બનાવેલો છે તો તમારે જોઈ લેવા અંકો આપેલા છે નાના નાની સંખ્યા બનાવવા માટે આપેલા અંકોને ચઢતા ક્રમમાં ગોઠવવાનો ઝીરો આપેલો હોય તો બીજા નંબરે લખવાનો તો અહીંયા સૌથી નાનો ઝીરો નંબર છે બીજા નંબરે લખવાનું એક ત્રણ ચાર ને પાંચ એમાં સૌથી નાનો અંક એક છે ઝીરો બીજા નંબરે લખવાનો પછી એનાથી મોટી સંખ્યા મોટો આંક લખવાનો ત્રણ એનાથી મોટો અંક ચાર અને એનાથી મોટો અંક પાંચ તો અહીંયા આગળ આપણને જવાબ મળી જાય છે દસ હજાર ત્રણસો પિસ્તાલીસ તો આપણો જવાબ થશે દસ હજાર ત્રણસો પિસ્તાળીસ એ વિકલ્પ છે આપણો સાચો વિકલ્પ છે તો આ રીતે નાનામાં નાની સંખ્યા આપણે શોધી શકીએ તો જે બાળકો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય એમને ચેનલને સબસ્ક્રાઈબ કરવી સ્વાધ્યાય એક પોઈન્ટ બે આપણે નેક્સ્ટ વિડિયો જ્યારે મૂકીએ ત્યારે સ્વાધ્યા એક પોઈન્ટ બેનો આપણે સમાવેશ કરીશું